सपा खरा गीत में अपना छंदो में એમાં શૃંગાર નું પણ વર્ણન કરવામાં આવ્યું, એમાં ભક્તિ નું પણ વર્ણન કરવામાં આવ્યું, એમાં દાતારી નું પણ વર્ણન કરવામાં આવ્યું, એમાં યુદ્ધ નું પણ વર્ણન કરવામાં આવ્યું. મહાત્મા ઈશ્વરદાસજી એમ કે, અને આમ તો પહેલો નામ પરમેશ્વરો, જેણે જગ મંડો જોઈ નર મૂરખ સમજે નહીં કે હરિ કરે શો હોય. એને એમ છે કે હું કરું એમ, અને નરસિંહ મહેતાએ કીધું કે હું કરું હું કરું, ઈ જ અજ્ઞાનતા, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા. સકટ નો ભાર જેમ શ્વાન તાણે, પણ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીટ કૂડો અહંકાર ગાને કૂડો હે કરમ ગમ પવન જમાવ કૂડો ગીરી દારી નાહી કૂડો ગોપાલ. કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીટ કૂડો અહંકાર ગાને કૂડો હે કરમ ગમ પવન જમાવ કૂડો ગીરી દારી નાહી કૂડો એક હી ગોપાલ હે. ખોટો માલ ખજાના કો ખોટ બેઠ સબે ખોટો ભાજીયા તબેલા ખોટો ખોટો ત્રિયા બાંધતા ખોટો કામ જણીતા કો નંગો બડાવ ખોટો મોટો ખોટો નાહી એક માલ હી મુકુંદ હૈ. જુટો હે તો બાંધવા કો ગોકરી કુટુંબ જુટો માત પિતા સબે જુટો જુટો હે મલક અને જુટો લાવા સાથ રાખો પુત્ર પરિવાર જુટો એક જુટો નહી એ આત્મા ગલા. રગદાલ પૂરવાળ ખાલ નાળ વહેર કે પશુ પંખી વાળ ડોળ ધારણ પંજાણ ગન પખાણી માસ ડોળ ગળે વા હિલોણ બેટા માત સુરા બસર રોપે વાર પા લોખાનો કા બધા આ છંદમાં બધા વર્ણનો કર્યા એમ યુદ્ધના વર્ણન કર્યા. રગ ડાળા પૂર વાળા ગાળા નાળા વહે રોગા પશુ પંખી વાળા ડોળા ધરાણા પંજાણ ગન પંખાણીયું માસ લોળા ગળેવા હિલોળ બેટા માથે સુરા અપ સારા રોપે વર માળ પછી ડમરૂ પિસાજ વાળા ડમરૂ પિસાજ વાળા સુગ ડાળા હાક ડાક હુવા બેર વાણ વિવા રગ તા હુલા સિંહ હાથ તીન લેડા પછી મૃત્યુ સરે બેડા તા પંગેડા દેવ તારા ગેડા નગર ગસ નહી નૈરા મોતી ને પૃથ્વી સરે કર્યા નામા વૈરા અપ સરા કર્યા સુરા પરી વાસ શૈલી જુદી જુદી. એમ આ ગમે એટલા વાજિંત્ર હોય બોંગા થોંગા પેટી તુકડ તુકડ મજીરા એને લઈને વગાડવા બે પ્રકાર પાડો એટલે ત્રણ જ પડે, ઘા ફૂક ને ગહર કો ચોથો પ્રકાર નહીં. આ બ્રહ્માનંદ સ્વામીએ જૂનાગઢમાં બધી વાતો કરી. નવાબની પાસે જ્યારે મંદિર બનાવવા માટે મંદિરનું બાંધકામ કરવા માટે જમીન માટે જ્યારે જૂનાગઢ બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી જ્યારે ગયા, ભગવાન સ્વામિનારાયણે એમને હુકમ કર્યો, આદેશ કર્યો, અને એ કાર્ય હો હો માણા છે ની સામે બેહી જતા હતા. એ કાર્ય એક જ વાક્યમાં બધાને જવાબ આપી દેતા હતા બ્રહ્માનંદ સ્વામી, કે ગમે એટલા હથિયાર હોય તો તોપું નાળું જંજાળું બરછી ભાલા કટાર એના પ્રકાર પાડી તો કે ધાર અણી અને ધુબાકો ચોથો પ્રકાર નહીં. બત્રી ભાતના ભોજન હોય છાસ રોટલો હોય કે બત્રી ભાતના ભોજન હોય એને જમવા બેહો પ્રકાર પાડો એટલે ત્રણ જ પડે, કોળિયું હોબડકો ઘૂંટડો ચોથો પ્રકાર નહીં. માણસના જીવનના પ્રકાર પાડો ત્રણ જ પડે, બચપન યુવાની અને બુઢાપો ચોથો પ્રકાર નહીં. ગમે એટલા જીવ જંતુ પશુ પક્ષી પ્રાણીઓ તમે લઈ લો એના પ્રકાર પાડો એટલે ત્રણ જ પડે, નોર ખરી અને ડાબલો ચોથો પ્રકાર નહીં. કા નોળ વાળું પ્રાણી હોય, કા ખરી વાળું હોય, કા ડાબલા વાળું હોય, આપણે બધા નોળ વાળા જ છીએ. આખી જિંદગી માણા નોળ ભરાવે રાખે પણ કઈ હાય છાવે નહીં. સુખ મેળવવાને કરે કમાણી ઈ લક્ષ્મી ઢરડી ઢરડી ને શબ્દ વાપરો, મારીને કાપીને લૂંટીને અત્યાચાર કરીને ગમે એવી રીતે ઈ લક્ષ્મી ઢરડી ને લાવે, પણ એને ભોગવવાનું હે જીતાણું આવે જાજો
ગેબના ગોળા વાગે રામની આવી અજબ રચના જેનો પાર મનુષ્ય નો પામ કર્મથી દેવળે દેવ બેઠા ઘણા કર્મથી કોઈનો નામ લેતો અને કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી કર્મથી કોઈનો પાઈ દેતું કર્મથી વચન બ્રહ્માંડજી લઈ રહ્યો અને કર્મનો ઘંટરવ ગગન વાગ્યો જન્મ્યો જ્યારથી કાગ હું જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો આ કવિતા કહેવાય અને એની અસર થાય નગર એક જણો મને કે 700 કવિતા લખી મેં કીધું બધીને જવા દો એકાદી હારી એવી લખી નાખો એટલે કામ થઈ જાય મુંબઈ મનુભાઈ ગઢવી એમ કહેતા કે લખું એકાદું પણ એવું લખા અને લખું આમ પરાયને પરાયને ઢળડે ને એમાં કઈ હોય નહીં કવિતા છે એ તો જન્મે છે ભાઈ પાલુ બાપુની કવિતાઓ છે એ તમે વિચાર કરો સદિયો કે સોયે હુએ ભાવો કો જગાતે હૈ રાણા પ્રતાપ ને 550 વર અત્યા હોય આ મજા ઈ છે કે કોઈ પણ રસ છે ને સાહિત્યના બધા રસને તમે લઈ લ્યો વીર રસ વિના એકય રસ રૂડો ન લાગે ભક્તિ છે ભક્તિ એમાં સુરવીરતા જોઈ એમાં વીર રસ હોવો જોઈએ એના વિના ઈ રૂડી ન લાગે ભિખારી ભક્તિ ન કરે રાકા ભજે નહીં રામ કોઈ કલાકાર ગાતો હોય બોલતો હોય તો એની વાણીમાં ઈ એક સુરવીરતા હોય એક વીર રસ હોય છે નારાયણ બાપુ ભજન ગાતા ભાઈ હરિભાઈ તો મોટા ડેરા મોટા દેવરાજભાઈ ની સાથે અમે ઘણા બધા પ્રોગ્રામ કરેલા ત્યારે મેં એને હરિભાઈ ને જોયેલા નાના અને ધીરે 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 ઘડતર થતા થતા જે ક્ષેત્રમાં માણસ હોય ને એમાં પરિપક્વ થતો જાય અને બહુ સંઘર્ષ કરવો પડે અને આ યુગમાં આપ બધા સમજો છો અને બધા કલાકારો છે પોતપોતાની રીતે પોતાનું કામ કરતા હોય પોતે રૂપિયા લેતા હોય એ સ્વાભાવિક છે અને જરૂરી છે કઈ પણ હરિભાઈ કીધું કે આ વખતે કચ્છમાં વરસાદ નથી એટલે મને ગમે અહીંયા ગૌશાળાનો પ્રોગ્રામ હશે બોલાવશું એટલે હું આવ્યા વિના કોઈ દી નહીં રહું મારે બનતી કોશિશ કરીશ હું ભજનો ગાય અને જેટલું કઈ એના માટે યથા યોગ્ય આપણને મળે એનો પ્રયાસ આ એક ભાવ છે આ એક પ્રેમ છે અને સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહીં કસર હોગી પછી અહીંયા અમે આવ્યા હોય ને પ્રોગ્રામમાં બરોબર વાત નક્કી કરી હોય કે આટલા રૂપિયા લેશું આમ તેમ જે કઈ હોય તે પછી અમે અહીંયા આવીને પ્રોગ્રામમાં બરોબર હરખા રૂપિયા ન થયા હોય અને હવારે અહીંયા બેહી જાય કે જે વાત થઈ હતી ને ઈ જ ભાઈ એના વિના ન હાલે એમ તો તમે કલાકાર નથી તો તમે સાહિત્યકાર નથી તો તમે ભજનીક નથી પછી ન્યા ન્યા બેહી જાય કે નહીં એના વિના અમારે ન હાલે એને પરિસ્થિતિ જોવી જોઈએ કે ખરેખર હું છે કેવી રીતે છે કઈ થયું છે કે નથી થયું એ બધું જોવું જોઈએ એના ઉપર હાલવાનું હોય એક ને એક વસ્તુ પકડી ન રખાય ના ના આમ નમ કરવાનું હોય અને સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહીં કસર હોગી આપણા ઘણા બધા ગીતો એમાં હિન્દી પિક્ચરના પણ ઘણા બધા ગીતો એમાંનું એક ગીત અત્યારે અમે બધા સાહિત્યકારો છે એ સૌરાષ્ટ્રમાં અને આપણા કચ્છમાં અને બધે ગાઈ છે ભારતની આખી ધરતી ભગત બાપુએ કીધું કે ઇતિહાસ કયા વિદેશ ધણા નમ કયા ઇતિહાસ ભગીરથના પરદેશની ટેક ઘણી શીખવી નવ કયા નિશ્ચય ભીષ્મના નદી રાવલમાં રહી રાત સુણાવીન હાવજ હુંક મહાબળિયા તો તત્કાળ હવે એના પાપ તજી અને માગ ક્ષમા મન મોહનની માસ્ટર છે શિક્ષક છે પોતાના બાળકોને લઈ અને પ્રવાસે નીકળે છે ભારતની ધરતીને એનો પ્રવાસ કરાવતા કરાવતા બતાવતા બતાવતા લોકો લોકો પ્રદેશ આવે અને ત્યાં આવીને બાળકોને પ્રદીપજીની આ રચના ત્યાં આવીને એમ કે આ ધરતીનું તિલક કરો કારણ કે આ બલિદાનની ત્યાગની ધરતી છે ત્યાગની ભૂમિ છે જલિયાવાલા બાગે દેખો યહાં ચલી થી ગોલિયા જલિયાવાલા બાગે દેખો યહાં ચલી થી ગોલિયા
ये मत पूछो किसने के लिए यहाँ खून की होलिया, एक तरफ बंदूक के दम 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 दम, एक तरफ बंदूक के दंदन एक तरफ की टोलियां, मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां, यहाँ लगा दी बहनों ने भी, यहाँ लगा दी बहनों ने बाजी अपनी जान की, इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाऊं जाकी हिंदुस्तान की, इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की। कई सूचना हो कई लखाण हो तो यही आप जो अपना रजू कर दीजिए, कई बात हो रही हो देखो, मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, महाराष्ट्र की धरती आवी, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पहाड़ पे आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव की बोली, हर 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 बोली, हर हर महादेव की बच्चा बच्चा बोला था, बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था, शेर शिवाजी ने, शेर शिवाजी ने रखी थी शान हमारी लाज की, इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम वंदे मातरम।